નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ 3 છે તેને સમજી ગયા હતા. પાઠ 3 સાચી હજ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પાઠ 3 સાચી હજ તેના સ્વાધ્યાયને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સમજીએ તે પહેલાં આપણે પાઠ છે તેમનું રિવિઝન કરીશું. પાઠનું રિવિઝન કરવાથી સરસ રીતે પાઠ છે તેને આપણે સમજી શકીએ છીએ. તો સાચી હજ છે તેમનું રિવિઝન કરીશું. બગદાદ શહેરની અંદર શેખ અબ્દુલ્લા અને તેમનો પરિવાર રહેતા હતા. તો બગદાદ શહેરની અંદર શેખ અબ્દુલ્લા અને તેમના પરિવાર રહેતા હતા. અને શેખ અબ્દુલ્લા કેવા હતા? તો ગરીબ હતા અને ધાર્મિક પણ હતા. જેમ હિન્દુ ધર્મની અંદર આપણે તીર્થયાત્રા પવિત્ર ગણાય છે અને જે કરવામાં આવે છે, તેવી રીતે મુસ્લિમ ધર્મની અંદર હજ કરવા જાય છે લોકો. દર વર્ષે હજ કરવા બધા જતા, પણ શેખ અબ્દુલ્લા છે તે હજ કરવા જઈ શકતા ન હતા. કેમ શેખ અબ્દુલ્લા હજ કરવા જઈ શકતા ન હતા? કારણ કે તેઓ ગરીબ હતા. ગરીબ પરિસ્થિતિ એટલે કે પૈસા ન હોવાને કારણે તેઓ દર વર્ષે વિચારતા કે હજ કરવા જવું છે, પણ જઈ શકતા નહીં અને મન મારીને બેસી જતા હતા. એક દિવસ રાત્રે જ્યારે શેખ અબ્દુલ્લા સૂતા હતા ત્યારે બે ફરિશ્તાઓ છે એકબીજા સાથે વાત કરતા હતા, અને શેખ અબ્દુલ્લા જાગી ગયા અને તેમણે સાંભળ્યું. તેમણે સાંભળ્યું કે હજ કરવા માટે એક ફરિશ્તો છે એ બીજા ફરિશ્તાને પૂછતો હતો કે જે હાજીઓ છે, એટલે કે જે હજ કરવા ગયા છે, તેમાંથી ખુદાએ કોની હજ છે એ સ્વીકારી. ત્યારે બીજા ફરિશ્તાએ કીધું કે ખુદા છે એમણે કોઈની પણ હજ સ્વીકારી નથી, એટલે કે હાજીઓ એટલે કે જે હજ કરવા ગયા છે તેમાંથી કોઈની પણ હજ ખુદાએ સ્વીકારી નથી. તો શેખ અબ્દુલ્લા છે એ સાંભળતા હતા. ત્યારે બીજા ફરિશ્તાએ પૂછ્યું કે તો શું આ વર્ષે હજનું પુણ્ય કોઈને નથી મળ્યું? ત્યારે પેલો ફરિશ્તો છે તે જવાબ આપે છે કે હજનું પુણ્ય તો મળી ગયું છે. ત્યારે બીજા ફરિશ્તાને આશ્ચર્ય થાય છે કે હમણાં તેમ કહેતા હતા કે હજનું પુણ્ય કોઈને નથી મળ્યું, ત્યારે કીધું કે હજ કરવા ન ગયા છતાં દમાસ્કસના અલી હુસેન મોચીને મળી ગયું છે હજનું પુણ્ય. આ બે ફરિશ્તા વચ્ચેની વાતચીત પૂરેપૂરી સાંભળી લીધી હતી શેખ અબ્દુલ્લાએ. હવે તેમને થયું કે અલી હુસેન છે તે હજ કરવા નથી ગયા છતાં તેમને હજનું પુણ્ય કઈ રીતે મળ્યું, તે જાણવા માટે તે ક્યાં જાય છે? તો કે દમાસ્કસ જવા નીકળે છે. ત્યાં જઈ અને તે અલી હુસેનને મળે છે અને રાત્રે ફરિશ્તાની જે વાતો સાંભળી તે તેમને કહી સંભળાવે છે. ત્યારે અલી હુસેન તો તે સાંભળીને બેભાન જેવા થઈ જાય છે, પછી ભાનમાં આવે છે. ત્યારે માંડીને વાત કરે છે, તે કહે છે કે હું એક ગરીબ મોચી છું, મારે પણ હજ કરવા જવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ મેં કેટલાય વર્ષોથી પૈસા ભેગા કરતો હતો કે હજ કરવા હું જઈશ, અને મેં એ પૈસા ભેગા કર્યા, પણ હજ કરવા જવાને બે દિવસ અગાઉ મારા પાડોશમાં બાળકો છે ખૂબ જ રડતા હતા. જ્યારે મેં એને રડવાનું કારણ જાણ્યું ત્યારે એ બાળકો છે કેટલાય દિવસથી ભૂખ્યા હતા એટલે તે રડતા હતા, ભૂખને કારણે તેઓ રડતા હતા. અને બાળકો છે તેમના પિતાજીને અવસાન થયું હતું અને માતા બીમાર હતા એટલે એમને કોઈ ખવડાવે તેવું હતું નહીં. તેમણે પોતાના ઘરેથી રોટલીઓ છે તે મોકલી અને પોતે હજ માટેના જે પૈસા ભેગા કર્યા હતા તે પણ તેમને આપી દીધા. તેમને એમ થયું કે આ બાળકો તકલીફમાં છે તો હું હજની ખુશાલી કઈ રીતે મનાવી શકું. અને શેખ અબ્દુલ્લાએ આ બધી વાતને સાંભળી
અને ખુદાનો આભાર માન્યો અને અલી હુસેન મોચીને કહેવા લાગ્યા કે ભાઈ હુસેન, તારી વાત સાચી છે, ખુદાને શું પ્યારું છે, શું વાલું છે? તો કે ખુદાને ખુદાઈ વાલી છે. ખુદા છે, તમે ગરીબ હોવા છતાં તમે પેલા દુઃખી બાળકોની મદદ કરી, તે જ વાત ખુદાને બહુ ગમી અને તમને હજનું પુણ્ય મળ્યું, એટલે કે ખુદાના દરબારમાં તમારી હજ મંજૂર થઈ ગઈ. અલી હુસેનના આંખમાં જળઝળી આવી ગયા. આકાશ તરફ જોઈ રહ્યા અને મનોમન ખુદાનો આભાર માન્યો. અને શેખ અબ્દુલ્લા ઉઠ્યા અને અલી હુસેનનો હાથ પકડીને ચૂમ્યો. તેમને પણ એવો અનુભવ થયો કે જાણે પોતાને પણ હજનું પુણ્ય મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું સરસ મજાનું રિવિઝન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 11 છે, તેમાં જુઓ. તેમાં તમને સ્વાધ્યાય છે તે નજરે પડે છે. તો હવે આપણે સરસ મજાનું રિવિઝન સમજી ગયા, પછી સ્વાધ્યાય છે તેમને સમજીશું. સ્વાધ્યાય સમજીએ તે પહેલાં તમને ઉપર શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો છે તે નજરે પડે છે. તો શબ્દ સમજૂતીની અંદર હજ એટલે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા, જેને હજની યાત્રા કહેવામાં આવે છે. ફરિશ્તો, ફરિશ્તો એટલે દેવદૂત. આશ્ચર્ય, આશ્ચર્ય એટલે નવાઈ. દમાસ્કસ, દમાસ્કસ એટલે સીરિયા દેશનું એક શહેર. હાજી, હાજી એટલે હજ કરી આવનાર વ્યક્તિ. રૂઢિપ્રયોગો, મન મારીને બેસી રહેવું એટલે કે મનની ઈચ્છાને દબાવવી. રસ્તો ન દેખાવો એટલે કોઈ ઉકેલ ન મળવો. આંખમાં જળઝળી આવવા એટલે આંખમાં આંસુ આવવા. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય છે તેને સમજીશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1ની અંદર જુઓ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, એટલે કે નીચેના પ્રશ્નના જવાબ છે તે એક એક વાક્યની અંદર આપણે આપવાના છે. તેમની અંદર પ્રશ્ન 1 છે, શું છે? શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? તો કે શેખ અબ્દુલ્લા છે તેમને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? તો કે શેખ અબ્દુલ્લાને જ્યારે બગદાદ શહેરના લોકો હજ કરવા માટે જતા હતા ત્યારે હજ કરવા જવાની ઈચ્છા થઈ આવતી હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? જવાબ છે, શેખ અબ્દુલ્લા હજ કરવા તેમની ગરીબાઈને કારણે ન જઈ શક્યા. ત્રીજો પ્રશ્ન છે, અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકડ કરતા હતા? જવાબ છે, અલી હુસેનના પાડોશમાં બાળકો ભૂખ્યા હતા તેથી રોકકડ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે, ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? તો કે ખુદાના દરબારની અંદર અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? કારણ કે તેમણે તેમના પાડોશમાં રહેતા ભૂખ્યા બાળકોને ખાવાનું આપ્યું અને પોતાના હજ કરવા જવા માટે ભેગા કરેલા બધા જ પૈસા છે તે તેમને આપી દીધા. પ્રશ્ન 5, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલ પૈસાનું શું કર્યું? તો એનો જવાબ છે, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા છે તે ગરીબ બાળકોને, પોતાના પાડોશમાં રહેતા ગરીબ બાળકોને આપી દીધા. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 12 જુઓ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 12 ઉપર તમને પ્રશ્ન નંબર 2 દેખાય છે. તેમાં છે કે ચિત્રો જોઈને દરેક વિશે બે બે વાક્યો લખો. એની અંદર તમને 4 ચિત્રો દેખાય છે. તે ચારે ચિત્રો છે તે જુદા જુદા ધર્મસ્થાનના છે. તેમની બાજુમાં જે દેખાય છે તે જુદા જુદા ધર્મનું પ્રતીક
છે. આપણો દેશ ભારત દેશ છે તેની અંદર વિવિધ પ્રકારના ધર્મો પાળતી પ્રજાઓ રહે છે. તો પહેલા ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમને મંદિરનું ચિત્ર દેખાય છે. હિન્દુ ધર્મનું પૂજા સ્થાન જેને મંદિર કહેવામાં આવે છે. મંદિર છે આપણે ભારતીય હિન્દુ ધર્મની અંદર રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર તે બધા થઈ ગયા છે. હિન્દુ ધર્મની અંદર મંદિરે લોકો પૂજા અર્ચના દર્શન કરવા માટે જાય છે. તે તેમનું પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની અંદર મંદિર છે તે તો હિન્દુ ધર્મનું પૂજા સ્થાન છે તે મંદિર છે. અને હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે. તમને ઓમનું પ્રતીક પણ દેખાઈ રહ્યું છે. ઓમ છે એને પવિત્ર જાપ માનવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર. વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર નંબર 2 છે તેને જુઓ. ચિત્ર નંબર 2ની અંદર શું દેખાય છે તો શીખ ધર્મનું પૂજા સ્થાન એટલે કે ગુરુદ્વાર દેખાય છે. શીખ ધર્મનું પવિત્ર સ્થળ તે ગુરુદ્વારા છે. ગુરુ નાનક તેમના સ્થાપક હતા. ત્યાં ગુરુ ગ્રંથ સાહેબનું વાંચન થાય છે. તેમની બાજુમાં શીખ ધર્મનું પ્રતીક તમને દેખાઈ રહ્યું છે. સેવા અને પૂજા એ બંને શીખ ધર્મની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો તમને ત્રીજું ચિત્ર છે તે દેખાય છે. તે ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન એટલે કે મસ્જિદનું છે. ઇસ્લામ ધર્મમાં જે મુસ્લિમ બિરાદરો છે તે મસ્જિદમાં જઈ અને નમાઝ પઢે છે અને ખુદાની ઇબાદત કરે છે. તે સ્થળને મસ્જિદ કહેવામાં આવે છે. ઇસ્લામ ધર્મનું પ્રતીક છે તે ચંદ્ર અને સ્તારો છે. તે ઇસ્લામ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મની અંદર મુહર્રમ છે તે પવિત્ર મહિનો ગણવામાં આવે છે અને ઈદ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ચોથું ચિત્ર છે તે તમે જોઈ શકો છો. ચોથું ચિત્ર શેનું છે તો કે ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન છે. ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન છે તેમને શું કહેવામાં આવે છે તો તેમને ચર્ચ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મનું પ્રતિક ક્રોસ જે તમને બાજુની અંદર દેખાય છે. પૂજા સ્થાન જે ચર્ચ છે તેમાં લોકો છે પ્રાર્થના કરવા એટલે કે પ્રેયર કરવા માટે ક્રિશ્ચિયન લોકો જાય છે. ઈસુ ખ્રિસ્ત છે તેમના ભગવાન છે અને ક્રોસ છે તેમને પવિત્ર ચિહ્ન માનવામાં આવે છે. તેથી તેઓ તે લોકો ગળામાં તેમને ધારણ કરે છે. આવી જ રીતે તે ચારે ચાર ચિત્રોની અંદર ચાર વિવિધ ધર્મના પૂજા સ્થાનો અને તેમના પ્રતીકો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 તેમાં જુઓ. નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો એટલે કે નીચેના વાક્ય છે તેમને પાઠના ક્રમની અંદર આપણે ગોઠવવાના છે. સરસ મજાનો પાઠ આપણે સમજી ગયા અને હમણાં જ તેમનું રિવિઝન પણ કરેલું છે એટલે આપણે બધા જ વાક્યોને સરસ રીતે પાઠના ક્રમ પ્રમાણે ગોઠવી તેમાં પહેલાં 5-5 વાક્યો છે તેમને જોઈ લઈએ. પહેલું વાક્ય છે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. બીજું છે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો. ત્રીજું છે મારાથી એ બાળકનું દુઃખ સહન ન થયું. ચોથું છે વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા. પાંચમું છે દર વર્ષે હજ પર અનેક લોકો જતા હતા. હવે પાઠ પ્રમાણે વાક્યોને આપણે ક્રમની અંદર ગોઠવીશું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં 5મું વાક્ય છે એ પહેલા ક્રમે આવશે કે દર વર્ષે હજ પર અનેક લોકો જતા હતા. ત્યારબાદ 4થું વાક્ય છે તે બીજા ક્રમે આવશે કે વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા.
ત્રીજું વાક્ય છે તે ત્રીજા ક્રમે આવશે, મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. અને બીજું વાક્ય છે, શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, તે ચોથા ક્રમે આવશે. અને પેલું વાક્ય છે, જાણી એમને પણ હજનું પુણ્ય મળી ગયું. પેલું વાક્ય છે, જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું, તે પાંચમા ક્રમે આવશે. આવી જ રીતે પાઠ વાક્યો છે પાઠના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 પર જઈએ આગળ. તો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો એટલે એક શબ્દ છે તેમનો સમાન એવો બીજો અર્થ થતો હોય તેવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે. સમાનાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે પરિવાર. પરિવાર એટલે કુટુંબ. તો પરિવાર શબ્દનો સમાનાર્થી શબ્દ કુટુંબ થશે. બીજો સમાનાર્થી શબ્દ છે અચાનક. અચાનક એમનો સમાનાર્થી શબ્દ છે એકાએક. ત્રીજો શબ્દ છે આશ્ચર્ય. આશ્ચર્યનો સમાનાર્થી શબ્દ થશે નવાઈ. ત્યાર પછી ચોથો શબ્દ છે સમાનાર્થી તકલીફ. તેમનો સમાનાર્થી શબ્દ થશે મુશ્કેલી. તકલીફ એટલે મુશ્કેલી. પાંચમો શબ્દ છે ફરિશ્તો. ફરિશ્તો છે તેમનો સમાનાર્થી શબ્દ થશે દેવદૂત. છઠ્ઠો શબ્દ છે આંખ. આંખ છે તેમનો સમાનાર્થી શબ્દ થશે નયન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દ એટલે એક શબ્દ છે તેના તદ્દન વિપરીત એટલે કે અલગ જ વિરુદ્ધ એવો બીજો શબ્દ. જેમ કે ઊંચું હોય તો એનો વિરુદ્ધાર્થી નીચું થાય છે, એવી રીતે તદ્દન વિરુદ્ધ શબ્દ જેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવામાં આવે છે એનાથી તદ્દન અલગ શબ્દ. તો વિરુદ્ધાર્થી શબ્દમાં પેલો છે ગરીબ. તો ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અમીર. બીજો વિરુદ્ધાર્થી શબ્દ છે શાંતિ. શાંતિ છે તેમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશાંતિ. ત્રીજો શબ્દ છે પુણ્ય. તો પુણ્યનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પાપ. ચોથો વિરુદ્ધાર્થી શબ્દ છે બેભાન. તો બેભાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સભાન. પાંચમો શબ્દ છે બીમાર. બીમાર વિરુદ્ધાર્થી શબ્દ છે તેમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે તંદુરસ્ત. છઠ્ઠો શબ્દ મજૂર. છઠ્ઠો શબ્દ છે મંજૂર. તેમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ના મંજૂર. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દ છે તેમને જોયા. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નીચે તમને જે રૂઢિપ્રયોગો આપેલા છે તેમનો પહેલાં તો અર્થ આપવાનો છે. અર્થ આપ્યા બાદ તેને વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે. તો આપણે પેલો જોઈએ રૂઢિપ્રયોગ, તો મન મારીને બેસી રહેવું. મન મારીને બેસી રહેવું એટલે કે પોતાની ઈચ્છા છે ને દબાવવી. તેમનું વાક્યમાં પ્રયોગ થશે કે શેખ અબ્દુલ્લા છે તેમને હજે હજ કરવા જવાનું મન થત હજ કરવા જવાનું ઈચ્છા થતી, પરંતુ તે મન મારીને બેસી રહેતા હતા. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે આંખમાં જળજળિયા આવવા. આંખમાં જળજળિયા આવવા એટલે આંખમાં પાણી આવવું. તેમનો વાક્યમાં પ્રયોગ
આ રીતે થશે કે શેખ અબ્દુલ્લાની વાત સાંભળી અલી હુસેનના આંખમાં જળઝડિયા આવી ગયા. ત્રીજું છે રૂઢિપ્રયોગ ગદગદિત થવું, તેમનો અર્થ થશે દુઃખી થવું. તેમનો વાક્યમાં પ્રયોગ થશે કે ગીતાને સાસરે વળાવતા તેમની માતા ગદગદિત થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, જેમાં ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. તો ઉદાહરણ આપણે પહેલા જોઈ લઈએ. ઉદાહરણ શું છે? તો કે ઉદાહરણ છે શેખ અબ્દુલ્લા આવે છે, શેખ અબ્દુલ્લા આવતા હતા અને શેખ અબ્દુલ્લા આવશે. એટલે એક વાક્ય છે તે વર્તમાન કાળમાં છે, એક વાક્ય છે તે ભૂતકાળમાં છે, અને એની પછીનું વાક્ય ભવિષ્યકાળની અંદર તમને જોવા મળે છે. તેવી જ રીતે આપેલા બીજા ત્રણ વાક્ય છે તે વર્તમાન કાળની અંદર દેખાય છે, જેને આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં લખવાના છે. પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય શું છે? તો મનુ મમરા ખાય છે. મનુ મમરા ખાય છે, મનુ મમરા ખાતો હતો, મનુ મમરા ખાશે. બીજું વાક્ય છે વરસાદ આવે છે, વરસાદ આવતો હતો અને વરસાદ આવશે. ત્રીજું વાક્ય છે હું ચીકુ ખાઉં છું, હું ચીકુ ખાતો હતો અને હું ચીકુ ખાઈશ. તો આ ત્રણે ત્રણ વાક્ય છે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર આપણે છે તેને જોયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે, તેમાં નીચે આપેલા ફકરાનું સુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને નીચેના ફકરાનું સુલેખન કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે ફકરાને સરસ અક્ષરે એનો એજ જોઈ અને નીચે લખવાનો હોય છે, પરંતુ તેની અંદર ફકરો પાડવો, પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, તે બધા ચિહ્નોનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આપ હું ફકરાનું વાંચન કરું છું. ફકરો પાડીને પાવન વહેલો ઉઠ્યો પૂર્ણવિરામ, ઝટ પરવારી નિશાળે ગયો પૂર્ણવિરામ, સાહેબે તેને પ્રાર્થના ખંડમાં ગીત ગાવા કહ્યું પૂર્ણવિરામ, મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઉઠ્યા પૂર્ણવિરામ. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ અક્ષરે તમારે ફકરાનું સુલેખન જોઈને કરવાનું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોનું શબ્દકોષના ક્રમમાં ગોઠવો. પહેલાં આપણે જે શબ્દો આપેલા છે તેને વાંચી જઈએ છીએ કે પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ અને શાંતિ. કક્કાવારીના ક્રમ પ્રમાણે આપણે તે શબ્દોને એક પછી એક ગોઠવવાના છે, જેને શબ્દકોષ પ્રમાણે ગોઠવવાના કહેવાય. તો પહેલો આવશે પુણ્ય શબ્દ, બીજો શબ્દ આવશે યાદ, ત્રીજો શબ્દ આવશે વાતચીત, ચોથો શબ્દ આવશે શાંતિ અને પાંચમો શબ્દ આવશે શ્વાસ. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 3ને સમજી ગયા, રિવિઝન પણ સરસ રીતે કર્યું અને તેમનું સ્વાધ્યાય પણ સરસ રીતે આપણે અત્યારે સમજી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.